સબસ્ક્રાઇબ કરો શિમારૂ ગુજરાતી ચેનલ ને. હેલો, સાંભળ, આઈ કાન્ટ હિયર યુ. હેલો, નેટવર્ક એરિયામાં આવીને ફોન કર. ઓ ગોડ, ધીસ ઇઝ ડેન્જરસ. અને ઠીક કરવા માટે કેવું પડશે? ઉપર ધનંજય. વોટ? અનુષ્કા. અનુષ્કા? અનુષ્કાની લાશ. અનુષ્કાની લાશ સવારે મારી ગયો તો ફાર્મ હાઉસમાં સાફ સફાઈ કરવા. ત્યાં અનુષ્કાની લાશ. ગઈકાલે મોડી રાત્રે રેડ એપલ મીડિયાની યુવાન જર્નલિસ્ટનું એમની જ કંપનીના ફાર્મ હાઉસ ઉપર ભેદી સંજોગોમાં મૃત્યુ થયું છે. અ બિગ બ્રેકિંગ સેડ ન્યૂઝ. અમારી ચેનલની સિનિયર ન્યૂઝ રિપોર્ટર અનુષ્કા શેષાદ્રીનું ગઈકાલે રાત્રે સ્વિમિંગ પૂલમાં અકસ્માતના કારણે મૃત્યુ થયું છે. અનુષ્કા શેષાદ્રી ગઈકાલે રાત્રે છેલ્લી રેડ એપલના માલિકો શ્રોફ ફેમિલીની પાર્ટીમાં જોવા મળી હતી. પાર્ટી પછી અનુષ્કા શેષાદ્રી રેડ એપલના ફાર્મ હાઉસ ઉપર શું કામ ગઈ હતી? નિર્ભય ટીવીના રિપોર્ટર આશીષ દવે નિર્ભય બનીને રેડ એપલ ફાર્મ હાઉસની બહાર આ રહસ્યનો પર્દોફાશ કરવા સવારથી ફિલ્ડિંગ લગાવી રહ્યા છે. આશીષ, શું પરિસ્થિતિ છે અત્યારે ત્યાં? નલિની, જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે પોલીસ ફાર્મ હાઉસ પર તપાસ કરી રહી છે અને રેડ એપલના ધનંજય શ્રોફ અને સેના શ્રોફ પણ ક્યારના અંદર આવી ગયા છે. સાહેબ, શુક્રવારથી ટોલ ન્યૂઝની રજા પર હતો સાહેબ, અને આજે સવારે જ પાછો આવેલો. અને સવારે આવ્યો તો લાઈટ હોય હતી સાહેબ. હું અંદર ચેક કરવા આવ્યો અને જોયું પાછળ તો સર માડી છે, ડેડ બોડી પહેલી વાર આણે જોઈ હતી. યસ સર. આનું સ્ટેટમેન્ટ બરાબર લેજે. ઓકે.
અરે હા, પછી શું થયું? અને તે ડેડ બોડી જોઈ એના પછી પેલા પોલીસને ફોન કરવાને બદલે તે કંપનીમાં કેમ ફોન કર્યો હતો? હું ગભરાઈ ગયો હતો સાહેબ. હા ઠીક છે ઠીક છે, બરાબર સ્ટેટમેન્ટ આપજે. હા, ડર્યા વગર બોલજે બધું. હા સાહેબ. ચાલે ઉપર ચાલ. હા સાહેબ, બોલ. ચાલ ભાઈ, ફટાફટ ફોટા પાડવા માંડ. સર, બધા એંગલથી લીધા છે. એ એંગલ વાળી હું કહું છું એમ પાડવા માંડ ને. પેલી છોકરીનું નામ શું હતું? અનુષ્કા. અનુષ્કા શેષાદ્રી. હા અનુષ્કા. તો અનુષ્કા આવી, એણે અહીંયા બેગ મૂકી, પછી અહીંયા બીજી બેગ મૂકી, પછી અહીંયા કપડાં મૂક્યા, અને અહીંયા આવીને ફોન ચાર્જિંગ પર મૂક્યો, અને આ વસ્તુ અહીંયા પડી ગઈ, અને પછી રૂમની બહાર નીકળી ગઈ. ચાલ ભાઈ, ચાલ ચાલ ચાલ, ફટાફટ ફોટા પાડવા માંડ બધે. હા, એક બી એવિડન્સ છૂટવા ન જોઈએ. એક મિનિટ મિસ્ટર શ્રોફ, ગુજરાતમાં દારૂ? સર, એક્ચ્યુઅલી આઈ હેવ અ પરમિટ. ઇફ યુ રેવા દો રેવા દો, દારૂના કેસ બનાવવામાં તો અમે ચેમ્પિયન છીએ. અત્યારના એક વાતનો જવાબ આપો. બોલો. કે આ તમારી રિપોર્ટર તમારા ફાર્મ હાઉસમાં શું કરતી હતી? આઈ ડોન્ટ નો. હે? યા, આઈ રીલી ડોન્ટ નો. એક્સક્યુઝ મી મિસ્ટર વાઘેલા, આ અમારી કંપનીની ફાર્મ હાઉસ યા વીકેન્ડ હાઉસ જે પણ ગણવું હોય તે છે, ને અમારા સિનિયર એમ્પ્લોઈઝને અહીંયા આવવા ને રહેવાની છૂટ છે. સો અરે વાહ, એટલે કોઈ પણ સિનિયર આવે એને રહેવા મળે? હા, નો ઓબ્વિયસલી રજિસ્ટરમાં લખાવવું પડે. હા, લખાવવું પડે લખાવવું પડે. એ થવાની જેમ ઊભો છે શું? ચાલ ફોટા પાડ. ચાલ. હા ચાલ પાડ. તું શું કરી રહેલો છે? આ સવાલ મારે તને પૂછવો જોઈએ. વાઘેલાને જુઠ્ઠું શું કામ કહ્યું કે આ ફાર્મ હાઉસ ઉપર આપણા સિનિયર ઓફિસર્સ આવીને રહી શકે છે? આપણી કંપનીમાં આવી કોઈ જ પોલિસી નથી. હોય ને, જ્યારે ખબર પડશે ત્યારે ત્યારની વાત ત્યારે આપણે જોઈ લેશું. ઓકે. આ અનુષ્કા અહીંયા શું કામ આવી હશે? ને કોણે બોલાવી એને? આઈ ડોન્ટ નો, વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. પણ હમણાં માટે વઘેલા સાહેબને એવું જ લાગવું જોઈએ કે આપણા સિનિયર એમ્પ્લોયઝ અહીં આવે છે, એન્ડ ધેટ ઇઝ નોર્મલ. બટ વાય? ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ તનાજે? વોટ? અનુષ્કા રેડ એપની જર્નલિસ્ટ હતી, તેનું મૃત્યુ અહીંયા ફાર્મ હાઉસ પર થયેલી છે, ને આ વાત મીડિયામાં ઓલરેડી ચગી રહેલી છે. આ વાત જાસ્તી ચાલશે તો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી બેડ ફોર ધ રેપ્યુટેશન ઓફ રેડ એપલ. રેડ એપલની ક્રેડિબિલિટી જોખમમાં પડી જશે. આઈ નો. પ્લીઝ સી ટુ ઇટ કે એની ફ્યુનરલ જલ્દથી જલ્દ ખતમ થઈ જાય ને આ વાર્તા પતી જાય. ઓકે? યા, ઓકે. છોકરીએ અહીંથી વાઇનનો ગ્લાસ ઉપાડ્યો, પછી બાથરોબ ઉતારીને અહીં મૂક્યો. ફોટો પાડ. પછી આમ સ્વિમિંગ પુલ તરફ. એ જેમ્સ બોન્ડ, તું ફિલ્મ શાની ઉતારે છે? હા, એ મકવાણા, નેક્સ્ટ ટાઈમ તારે આવવાની જરૂર નથી. તું તો ખાલી ફોટા પાડે છે. આ જીવણ જો, આખી આખી ફિલ્મ જ ઉતારી લે છે. શું સાહેબ, તમે પણ ચૂપ રે. જા, જઈને ચેક કર પેલા માળીએ બરાબર સ્ટેટમેન્ટ આપ્યું કે નહીં. આ જીવણીઓ પણ કમાલ કરે છે. ક્યાં હતા આપણે? આ છોકરીએ બાથરોબ કાઢીને અહીંયા મૂક્યો, અને પછી સ્વિમિંગ પુલ તરફ આગળ વધી. આગળ વધતા સમજાઈ ગયો, છોકરી સ્વિમિંગ પુલ તરફ ચાલી રહી હતી અને આ વાયર એના પગમાં ભેરવાઈ ગયો. વાયર તૂટી ગયો અને સ્વિમિંગ પુલમાં પડ્યો, અને સાથે જ એક્સિડન્ટ. લુક્સ લાઈક એન એક્સિડન્ટ. હા હા, આવું જ થયું હશે. ઓફકોર્સ, આઈ મીન હી ઇઝ કરેક્ટ. કરેક્ટ જ છો તમે. ચાલ ઊભો છે શું? લાશના ફોટા પાડ. એ ઉભરે ઉભરે ઉભરે, ત્યાંથી નહીં, આ બાજુથી ફોટા પાડ. પણ સર. એક મિનિટ, ત્યાંથી પછી પાડીશું. અરે તું શાનો ઉભો રહી ગયો? ફોટા પાડ.
સર. એમ્બ્યુલન્સ આવવાની તૈયારીમાં છે, પોસ્ટમોર્ટમના રિપોર્ટ્સ આવી જાય પછી. એક્સિડન્ટ લાગી રહ્યો છે. એક્સિડન્ટ લાગે છે. સાચી વાત છે. આવ વાઘેલા સાહેબ. ધ્રુવ, તારા પપ્પા માટે આટલી નફરત સારી નથી. એક દીકરા તરીકે નહીં, બટ હી ઇઝ ધ બેસ્ટ ન્યૂઝ એન્કર ધેટ વી હેવ. પ્લીઝ કમ ફોર ધેટ. અને તારી પાસે મને મળવાનો ઇન્સેન્ટિવ પણ છે. અરે ચલ, મને લેટ થાય છે. આઈલ સી યુ એટ ધ ફંક્શન. બાય. હલો હલો અનુ, ક્યારે શાંતિથી વાત નથી કરતી, તર વખતે ભાગતી જ હોય છે. ઓલરાઈટ ઓલરાઈટ ઓલરાઈટ, સાયલેન્સ સાયલેન્સ. પ્લીઝ ગિવ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ટુ ધીઝ સ્ટાર ન્યૂઝ એન્કર્સ. ડીઆર ટીવીના સતીશ ભાનુશાલી, મૌલિક ટીવીના રેખા જોશીપુરા, નિર્ભય ટીવીના નલિની જયરામ, અને બે વર્ષથી સતત બેસ્ટ એન્કર ઓફ ધ યર એવોર્ડ જીતનારા રેડ એપલ ટીવીના ધનંજય શ્રોફ. અરે શું કરે છે તું? And before we announce the best anchor of the year award, તમારે અહીંયા સ્ટેજ પર બેઠેલા તમારા ફેવરેટ એન્કર માટે કોઈ સવાલ હોય તો. One by one, one by one, one by one. Yes, Krishna, you first. મારો સવાલ ધનંજય સરને છે. સર, હું તમારી બહુ મોટી ફેન છું. ઇઝી 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 ઇઝી, શાંતિથી પૂછવાનું. હું કઈ નલિની જયરામ નથી કે તમારો પ્રશ્ન પણ પૂરેપૂરો નહીં સાંભળું. ક્વેશ્ચન સર, આજની તારીખે તમારા માટે મીડિયા શું છે? મીડિયા, વેલ સ્ટુડન્ટ્સ, આજની તારીખમાં મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે. નથી જી, નથી. મીડિયા આજે લોકશાહીનો ચોથો સ્તંભ નથી. લુક નલિની, સાચું જ કહું છું. લિસન, મીડિયા રાજકીય પાર્ટીઓનું પ્રચારક બની ગયું છે. અ પ્રોપેગેન્ડા મિશન. લિસન નલિની, સત્તાની દલાલી ન્યૂઝ શોમાં ડિબેટના માધ્યમથી થાય છે. રાજનૈતિક બ્લેકમેલિંગમાં લોકશાહીના સ્તંભ ન બને ધનંજય શ્રોફ. મીડિયાએ લોકશાહીના રક્ષક બનવું જોઈએ, નહીં કે દલાલ. ઉપ્સ, નલિનીએ સરની પબ્લિકમાં મારી. હમણાં જવાબ આપશે, જોજે. રોજ રાત્રે તમારા શોમાં તમારા સિવાય બીજા કોઈને બોલવાનો ચાન્સ પણ નથી મળતો. તમારા શોમાં લોકશાહી નથી એટલે તમને લોકશાહીના રક્ષક બનવાની વાત નથી શોભતી નલિની. એન્ડ ધ બેસ્ટ એન્કર ઓફ ધ યર, સતત ત્રીજા વર્ષે, મિસ્ટર ધનંજય શ્રોફ. કોલેજનો મામૂલી એવોર્ડ પણ ખરીદ્યો છે પપ્પાએ. ઓકે. થેન્ક યુ. કેન યુ લીવ મી અલોન પ્લીઝ? બાય બાય. કંગ્રેચ્યુલેશન્સ સર. અનુષ્કા, હવે હું આ ન્યૂઝ આપણી ન્યૂઝ ચેનલ પર ગાય બજાવીને ચલાવીશ. કમ ઓન અનુષ્કા, એક નાનકડી કોલેજનો નાનકડો એવોર્ડ છે, નો નીડ. બટ સ્ટીલ સર, ભલે ને એક નાનકડી કોલેજનો નાનકડો એવોર્ડ કેમ ના હોય, કોઈ પણ નાની વાતને મોટી બનાવી શકાય છે મિસ્ટર શ્રોફ. મીડિયા હેઝ ધ પાવર, ડઝન્ટ ઇટ? યુ આર રાઈટ, મીડિયા હેઝ અ પાવર, બટ આઈ ડોન્ટ મિસયુઝ માય પાવર. નાનકડી વાત માટે હું મીડિયાનો દુરુપયોગ નથી કરતો,
ભલે તમે મારી વાત સાથે સંમત નહીં થાવ નલિની. મિસ્ટર શ્રોફ, આપણે જો એકબીજાની વાતો સાથે સહમત થઈ જઈએ તો આપણી ચેનલ પર વોર કઈ રીતે થશે? હા, યુ હેવ અ પોઈન્ટ નલિની. આઈ ઓલવેઝ ડુ. યા, સિયા, કમ ઓન અનુષ્કા. સાંભળ ને, તું આ બેગ લઈ જાને પ્લીઝ. કેમ કવિતા? હા યાર, આજે રાતની ટ્રેનમાં મુંબઈ જાય છે, પછી ક્યારે આવવાની કઈ ખબર નથી. એ દેવદાસ, એના કરતા પરણી જાને. આઈ વોન્ટ ટુ. હેલો, ઇવન આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ. ઓ ધ્રુવ, ચલ બાય, પછી મળીએ. બાય ધ્રુવ. બાય ધ વે, તારા પપ્પાને આજે બેસ્ટ એન્કર ઓફ ધ યર ખબર છે? ખરીદ્યો હશે એમને, કાં તો લાલચ આપી હશે. કમ ઓન ધ્રુવ, હીઝ યોર ડેડ. મરી ગયા મારા પપ્પા. એવું નહીં બોલ, ઇટ્સ ધ ફેક્ટ. બટ આઈ એમ સોરી. ધેટ્સ લાઈક અ ગુડ બોય. શું ગુડ બોય? બોય નથી, બચ્ચો નથી હું. સાંભળ, મારે તને મળવું છે. એક કામ કર, હું અત્યારે ઓફિસે જઈ રહી છું, તું ત્યાં આવી જા. ના ના ના, ઓફિસ પર નહીં, એકલામાં મળીએ પ્લીઝ. કેમ એકલામાં મળવું છે? તને ખબર છે હું તારી સાથે એકલામાં જ કમ્ફર્ટેબલ હોઉં છું. યુ નો આઈ લવ યુ, રાઈટ? યા, આઈ નો ધેટ વેરી વેલ. સારું, આજે રાત્રે મળીશું એકલામાં. હું હજી બચ્ચું નથી કીડો. ઓ શિટ, અરે શું કરો છો? ઓ હેલો, છોડો મને, છોડો, ચાલ છોડો, છોડો, કોઈ રોકો, બચાવ. હે અનુષ્કા, સાંભળ, એક કાર નો નંબર લખ. ઓકે, ગિવ મી અ મિનિટ, ગિવ મી અ મિનિટ. ટેલ મી. જી જે, જી જે, 0505 HE. ઓકે, આ કાર કોના નામ પર રજિસ્ટર્ડ છે? અરે એનું એડ્રેસ મને ફટાફટ મોકલ. એક જ મિનિટ કહું છું તને. આ એક પ્રાઇવેટ ટ્રસ્ટના નામે રજિસ્ટર્ડ છે કાર. ટ્રસ્ટનું નામ છે ભીખીબેન સુખા કન્યા કેળવણી ટ્રસ્ટ. એન્ડ આનું એડ્રેસ છે ભીખીબેન સુખા ગર્લ્સ હોસ્ટેલ. ભીખીબેન સુખા ગર્લ્સ હોસ્ટેલ. ઓ શિટ, એટલે રમણ સુખાની કોલેજની હોસ્ટેલ. ગોડ, ધીસ ઇઝ યોર્સ. Yeah, thank you, thank you, thank you, thank you very much. Thank you very much. This award, નાનકડો છે. ખાખરિયા કોલેજ ઓફ માસ મીડિયા, માસ મીડિયાના સ્ટુડન્ટ્સ દ્વારા અપાયેલો એક નાનકડો એવોર્ડ છે. અને આ એવોર્ડના અને આના જેવા દરેક એવોર્ડના ખરા હકદાર તમે લોકો છો, તમે સૌ. કારણ કે સોમથી શુક્ર હું સ્ટુડિયોમાં બેસીને માત્ર રાત્રે ન્યૂઝ શો કરતો હોઉં છું, પણ એ શોના ખરા હકદાર તમે લોકો છો. દેશમાં કે રાજ્યમાં એક નાનકડી ઘટના બને ત્યારે આપણા ફિલ્ડ રિપોર્ટરો કોઈ પણ જાતના ડર વગર પહોંચી જાય છે. એ દિવસ દૂર નથી કે રેડ એપલ માત્ર રાજ્ય નહીં, યસ બક્ષી, માત્ર રાજ્ય નહીં, દેશ નહીં, સમગ્ર વિશ્વની નંબર વન ચેનલ બનશે. નો વન કેન સ્ટોપ મી, નો વન. કંગ્રેચ્યુલેશન્સ. Congratulations, huh? Dhananjay. Thank you. Nanakda award ni nanakri khushi. Aapne mutti banavi daiye? Huh? What say? Today Sunday. To taro live show to nathi ne? Aaj? Of course not, of course. To hun vicharti hati ke Red Apple ni khari malkin kon chhe? Hmm? Come on. Red Apple ni MD kon chhe? અરે હું શેનાઝ શ્રોફ, રાઈટ? તો આજે રાત્રે હું તમને બધાને મારા બંગલા પર એક પાર્ટી આપીશ. શેનાઝ પાર્ટી? ઓકે, એક સ્મોલ ગેટ ટુગેધર. કમ ઓન,
हाँ, इट विल बी फन, यस केतन, यस मैम, गेस्ट लिस्ट पर आपरा बड़ा फ्रेंड्स ने आपरा थोड़ा दुश्मन भी हम कम ऑन धनंजय हाँ पार्ट ने मज़ा पड़ी जैसे कम ऑन बी अ स्पॉट या ओके ओके यस बॉस इज ऑलवेज राइट एंड व्हेन बॉस इज वाइफ इन दैट केस वाइफ इज ऑलवेज राइट અરે મોટી જોઈ ટીવી વાળી Come on! Damn it! Coffee? Nahi. This was unnecessary. શું આજ ઓફિસ સ્ટાફને પાર્ટી બધાની વચ્ચે બોલવાનું કંપનીની ખરી ઓનર હું છું એમડી એન્ડ એક્સેટ્રા કેમ હું નથી રિયલ ઓનર તું જ છે બસ તો મેં તો માત્ર યાદ અપાવ્યો એની પ્રોબ્લેમ કમ ઓન શહેનાઝ મને હંમેશા યાદ હોય છે કે આ બધું તારું જ છે રિયલી ઓફ કોર્સ શહેનાઝ આઈ રિયલી લવ યુ યુ નો ધેટ મને તો બસ એક જ વાતનો સંતોષ છે કે તું મારી છે ને એટલે જે મારું છે તે બધું તારું છે What's wrong with you? Huh? Look, Shahnaz, hum... Hey. Dhruv, our son. Handsome boy. Hey. Apne decide kare lo ke Dhruv 25 varsh no thai tyare. Apne company na mara 49% shares ma thi 25% ana name karva. So let's do it. Really? Of course. ઓકે બક્ષીને અંદર મોકલ ઓ ગોડ હોસ્ટેલની અંદર જવાનો બીજો કોઈ રસ્તો હશે કે નહીં ખબર નહીં શું કરું પકડેને પાપા
પાપા આપણે ક્યાં આજે રબર સુખા અરે મંજુડી ટીવી વાળી છોકરી બાપા ટીવી વાળી છોકરી એ ચાલ જલ્દી ચાલ એ મામા પકડે ને પકડે ઓલે છોડીને ઓકે બાય નેક્સ્ટ વીક હું પેપર તૈયાર કરીને લઈ આવીશ ધેન ટ્રાન્સફર અને ધ્રુવ રેડ એપલ મીડિયાનો 51% ભાગીદાર થઈ જશે સેનાશ 25% અને ધનંજય 24% I'm in important meeting. Please do not disturb me. Are you sure you want to do this? Of course, yes. After all, we are family. ધ્રુવે મને ના બાપ તરીકે ક્યારે ઇનફેક્ટ હી હેટ્સ મી લાખ પ્રયત્ન છતાં એને એવું જ લાગે છે કે આઈ ડોન્ટ કેર ફોર હિમ કમસે કમ આ એરેન્જમેન્ટ પછી એને એવું તો લાગશે કે આઈ રિયલી કેર ફોર હિમ ઓકે ધેન હે બક્ષી યા રાતે પાર્ટીમાં મળીએ શ્યોર ધનાંજય મેં પાર્ટીમાં નલિની જયરામને બોલાવેલી છે બીજા કોઈ દુશ્મનને બોલાવા છે મારા બધા દુશ્મનને તું સારી રીતે ઓળખે છે શેનાઝ રમણ સુખા બોલું છું હેલો રમણ આજે રાતે મારા બંગલા પર પાર્ટી છે ને તારે ત્યાં હાજરી આપવી બહુ જરૂરી છે Continue watching episode 2 for free.